રાજધાની દિલ્હીનું રાજકારણ ગરમાયું. દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત. 6 લોકોને પછાડીને આતિશી બન્યા મુખ્યમંત્રી. આતિશીને કેમ મળી સીએમની ખુરશી? નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઈમાની આપની સાથે. તો રાજધાની દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા બાદ હવે રાજકારણ જોરદાર ગરમાયું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જામીન મળ્યા બાદ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની મોટી જાહેરાત કરી હતી. 15 સપ્ટેમ્બરે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે તેઓ 17 સપ્ટેમ્બર સુધીમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે. ત્યારે દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે પણ જોરદાર ચર્ચા ચાલતી હતી. દરમિયાન હવે દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ સામે આવી ગયું છે. અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ હવે દિલ્હીની કમાન આતિશી માલિનાને સોંપવાની જાહેરાત કરવામાં આવી છે. કેજરીવાલ સરકારમાં શિક્ષણ મંત્રી આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી છે. અરવિંદ કેજરીવાલે આજે આમ આદમી પાર્ટી ધારાસભ્ય દળની મીટિંગમાં તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ગોપાલ રાયે આતિશીના નામની જાહેરાત કરી છે. તો આવો જાણીએ કે આતિશીને દિલ્હીના મુખ્યમંત્રીની ખુરશી કેવી રીતે અને શા માટે મળી છે. અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ દિલ્હીના મુખ્યમંત્રી પદની રેસમાં કુલ 7 નામ સામેલ હતા, પરંતુ આતિશીએ બધાને પાછળ છોડીને મુખ્યમંત્રીનું પદ મેળવ્યું છે. અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત બાદ મુખ્યમંત્રી પદની રેસમાં કુલ 7 નામ હતા. આમાં પહેલું નામ તેમની પત્ની સુનિતા કેજરીવાલનું હતું, જો કે ધારાસભ્ય ન હોવાના કારણે તેમની દાવેદારી શરૂઆતથી જ નબળી રહી હતી. આ સિવાય મંત્રી ગોપાલ રાય, કૈલાસ ગેહલોત, આતિશી, સૌરભ ભારદ્વાજ, રાખી બિરલા અને કુલદીપ કુમાર પણ સીએમની રેસમાં સામેલ હતા. આતિશીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા બાદ સવાલ ઉઠી રહ્યો છે કે અરવિંદ કેજરીવાલે આતિશીને પોતાના ઉત્તરાધિકારી તરીકે કેમ નિયુક્ત કર્યા છે. તો આની પાછળ અનેક કારણો છે. દિલ્હીના નવા મુખ્યમંત્રી પદની રેસમાં આમ આદમી પાર્ટીના નેતા આતિશી માલેનાનું નામ સૌથી જ ઉપર હતું. હાલમાં તે કેજરીવાલ પછી સરકારમાં બીજા સૌથી શક્તિશાળી મંત્રી છે. આતિશી હાલમાં દિલ્હી કેબિનેટમાં 5 મુખ્ય પોર્ટફોલિયો ધરાવે છે. તે દિલ્હીમાં શિક્ષણ, મહિલા અને બાળ કલ્યાણ, સંસ્કૃતિ, પર્યટન અને જાહેર બાંધકામ વિભાગના મંત્રી છે. આ સાથે તેમની પાસે પાણી અને PWDનો પોર્ટફોલિયો પણ છે. એટલું જ નહીં, આતિશી સીએમ કેજરીવાલના વિશ્વાસુ સહયોગી હોવાનું પણ કહેવાય છે. તેથી મુખ્યમંત્રી પદ માટે તેમની પસંદગી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આતિશી અન્ના આંદોલન પહેલા પણ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સાથે સંકળાયેલા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના નામની ભલામણ મનીષ સિસોદિયા દ્વારા કરવામાં આવી છે. બીજું કારણ એ પણ હોઈ શકે છે કે આતિશી એક મહિલા છે અને આમ આદમી પાર્ટીની નજર દેશની અડધી વસ્તી પર છે. આતિશીને સીએમ બનાવી આમ આદમી પાર્ટી મહિલાઓની તરફેણ લેશે. ઉપરાંત આતિશીને ખુરશી મળવાનું સૌથી મોટું કારણ તેની વિશ્વાસપાત્રતા છે. અરવિંદ કેજરીવાલ જેલમાં હતા ત્યારે પણ તેમણે તેમના સ્થાને ધ્વજ ફરકાવવા માટે આતિશીના નામની જ ભલામણ કરી હતી. સ્વાતિ માલીવાલ કેસ બાદ અરવિંદ કેજરીવાલની પાર્ટી મહિલાઓના મુદ્દા પર બેકફૂટ ચાલી રહી હતી. આતિશી દ્વારા ડેમેજ કંટ્રોલના પ્રયાસ તરીકે પણ આ જોવામાં આવી રહ્યું છે. આ 4 મુખ્ય કારણ હોઈ શકે છે કે દિલ્હીની કમાન આતિશીને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નવા મુખ્યમંત્રી બનાવવા પાછળનો એજન્ડા પણ આમ આદમી પાર્ટીનું વિસ્તરણ છે. આમ આદમી પાર્ટી 10 વર્ષમાં રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ, પરંતુ 7 મોટા રાજ્યો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટીએ કોઈ ચમત્કાર કરી શકી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે અરવિંદ કેજરીવાલ હવે દેશભરમાં ફરી શકશે અને પાર્ટી સંગઠન પાસેથી ફીડબેક લઈ શકશે અને રણનીતિ પણ તૈયાર કરશે. દિલ્હી કે લોકપ્રિય મુખ્યમંત્રી, આમ આદમી પાર્ટી કે નેતા, મેરે ગુરુ અરવિંદ કેજરીવાલ જી કા ધન્યવાદ કરના ચાહતી હું, જિન્હોને મુજે ઇતની બડી જિમ્મેદારી દી ઓર ઇસ જિમ્મેદારી કે લિયે મુજ પે ભરોસા કિયા. યે સિર્ફ આમ આદમી પાર્ટી મે હો સકતા હૈ, અરવિંદ કેજરીવાલ જી કે નેતૃત્વ મે હો સકતા હૈ કે એક ફર્સ્ટ ટાઈમ પોલિટિશિયન એક રાજ્ય કી મુખ્યમંત્રી બને. મેં એક સામાન્ય પરિવાર સે આતી હું, શાયદ કિસી ઓર પાર્ટી મે હોતી તો ચુનાવ કી ટિકિટ ભી નહીં મિલતી, લેકિન અરવિંદ કેજરીવાલ જી ને મુજ પે ભરોસા કિયા, મુજે વિધાયક બનાયા, મુજે મંત્રી બનાયા ઓર આજ મુખ્યમંત્રી બનને કી જિમ્મેદારી દી. મુજે સુખ, મેં ખુશ હું કે અરવિંદ કેજરીવાલ જી ને મુજ પે ઇતના ભરોસા કિયા, લેકિન જિતના સુખ આજ મેરે મન મે હૈ આજ ઉસસે બહોત જ્યાદા દુઃખ ભી મેરે મન મે.
दुख इसलिए कि दिल्ली के लोकप्रिय मुख्यमंत्री मेरे बड़े भाई अरविंद केजरीवाल जी आज इस्तीफा दे रहे हैं। मैं आज ये जरूर कहना चाहती हूँ, आम आदमी पार्टी के सभी विधायकों की तरफ, दिल्ली की 2 करोड़ जनता की तरफ, कि दिल्ली का एक ही मुख्यमंत्री है और उस मुख्यमंत्री का नाम अरविंद केजरीवाल है। भारतीय जनता पार्टी ने पिछले 2 साल से अरविंद केजरीवाल जी को परेषान करने की, उनके खिलाफ षड्यंत्र रचा। आज दिल्ली के लिए एक बहुत दुखद दिन है। आज दिल्ली की मुख्यमंत्री एक ऐसी महिला आतिशी मार्लेना जी बनने जा रही हैं, जिनके अपने परिवार ने आतंकवादी अफजल गुरु को फांसी की सजा से बचाने के लिए एक लंबी लड़ाई लड़ी। उनके अपने माता पिता ने कई बार राष्ट्रपति जी को मर्सी पेटिशंस, दया याचिकाएं भेजी कि अफजल गुरु को फांसी ना हो, कि अफजल गुरु निर्दोष है, कि अफजल गुरु सिर्फ एक राजनीतिक साजिश का शिकार बन गए। ये कितनी गलत बात है। आज आतिशी मार्लेना जी मुख्यमंत्री बनेंगी, लेकिन हम सब जानते हैं कि वो सिर्फ और सिर्फ एक डमी सीएम, एक कठपुतली मुख्यमंत्री बनेंगी। लेकिन फिर भी ये मुद्दा बहुत बड़ा है, क्योंकि वो मुख्यमंत्री बनेंगी और ये मुद्दा सीधे सीधे दिल्ली और देश की सुरक्षा से जुड़ा। भगवान बचाए दिल्ली वासियों को ऐसे मुख्यमंत्री। आज आपके माध्यम से पता चला कि आतिशी जी का नाम प्रस्तावित करा गया है, तो माननीय आतिशी मार्लेना जी को बहुत बधाई। लेकिन ये दिल्ली का दुर्भाग्य है कि यहाँ पर एक दशक से आम आदमी पार्टी की सरकार है, सीएम का चेहरा कोई भी हो, दिल्ली के विकास कार्यों पे ये जो पूर्ण विराम लगा हुआ है, ये जो दिल्ली की दुर्दशा है, ये बनी रहेगी जब तक कि यहाँ पर आम आदमी पार्टी की सरकार है। क्योंकि दिल्लीवासी भी जानते हैं कि सड़क, पानी, बिजली, सीवेज, ड्रेनेज जैसी जो मूल सुविधाएं हैं, ये आम आदमी पार्टी की सरकार के अधिकार क्षेत्र में आती हैं। एक दशक से यहाँ पर आम आदमी पार्टी के नेताओं ने सत्ता भोगी है, लेकिन दिल्ली के विकास कार्य में कुछ नहीं करा। दिल्ली के सुधार के लिए यहाँ पर डबल इंजन की सरकार आनी बहुत आवश्यक है। दिल्ली के देवतुल्य मतदाता से मैं निवेदन करती हूँ, आने वाले चुनावों में भाजपा का चयन करिए, ताकि दिल्ली में भी डबल इंजन की सरकार के कारण यहाँ पर विकास का कार्य, प्रगति बहुत तीव्र गति से हो।